પણ જોવા વાળાઓને એમ થાય કે ભરથરીને જો આવી પીંગળા મળતી હોય તો એ હુકામ ભેખ ઉતારે ગળા ગાઈ ગાય પણ કહેવાનો ભાવાર્થી છે કે ભલે રાતના રાજા ભરથરી કે મહારાણા પ્રતાપના દીકરા થતા હોય પણ દિવસે કંપનીનો માલિક કોઈ પણ કામ ચીંધે એટલે કરવા જવું પડે એમાં એક દિવસ નાટક કંપનીના માલિકે છગનને બોલાવ્યો છગન અહીંયા હવે આ તો રાજા પાઠ લેવા વાળો માણસ આવતા વેચ છાતી ફૂલાવીને ઉભો રહ્યો એ શેઠે ખેંગારના વખતની થેલી પકડાવી એક નાખું હાજુ ને એક નાકું તૂટી ગયેલું ન્યા ગાંઠ મારેલી ખૂણો ફાટી ગયેલ ન્યા કાગળનો ડૂસો ભરાવેલ થેલી આપીને કે આલે છગાન બકાલું લઈએ હવે આ તો રાજા પાઠ લેવા વાળો માણસ થેલી હાથમાં આવતા બે ફૂટ આગી વેગીને ઉપડ્યો ડફ 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 કરતો શાક માર્કેટમાં અને બકાલા વાળા પાસે જે લગભગ આમ પાંચક ફૂટ આઘો ભર્યો અને હાથી જેમ મીંડો ઝૂલવા ન્યા શરૂ થઈ ગયો બકાલી અરે ઓ બકાલી ભટેટા શેર કેમ આપ્યા ઓલા બકાલા એમ થયો કે આજ બોણી સુધરી એ કે એક શેરના ના આના શું ભાવ ચડી ગયા ઓલો ના ભાઈ પેલેથી જ છે ન હોય એક શેર બટેટા ના છ આના હોય દુષ્ટો ગાયરો દેવા હોય નરાધમ ન હોય કાળા કૃતના કરનાર ન હોય એને એમ કે હું તલવાર ફેરવું છું તો માથે થેલી પહેરવી ઓલા બકાલાવાળાને ખીચ ચડી તો એક હાથનું ઘેહોડું કર્યો વાહે બહ બહતો ઘા તે ભરથરી બકાલીઓ ઠેકતા જાય ને ટીંડોરા કસરતો જાય ને કોથમીરની પણીઓ હેરાઈ લેતો જાય ને બજારમાં મારકના ઢોરની જેમ પટે છેડો જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એમ ભાગતો જાય દૂધ વાળાઓના દોણા ફોડતો આવે મધુરે રે ભટકાતો આવે ખારેસિંગ વાળાઓની રેકડીઓ ઊંધી નાખતો હોય ડારિયાના મુઠા ભરતો જાય એ દોડતો દોડતો નાટક કંપનીના ડેલેવન ડેલે ભટકાણો ડેલો તોડી નાખો ને પોતે પડ્યો પડ્યો કે આપણા રાજમાં કાળો ખેર એ નરાધમને રાજમાં હાજર કરો બધા નાટકીયા ભેગા થઈ ગયા કે આ કોડાનું શું થયું એના શેઠ કે કોડા બકાલો લીધા વગરનો પાછો આવ્યો ધોઈ કે રાજમાં હાજર કરો એ ઠંડા પાણીનો હાંડો માથે રેડો તો ભરથરી ભાનમાં આવ્યા એ બાવળું ટાંગા પકડીને ઢહળીને હુવરાવી દીધો વાહેલા બાકડે કે આને ભરથરી બનાવ્યા પછી બાયણે કાઢવા જેવો નોરિયો પછી ચમનાને બોલાવ્યો જમાન અહીંયા હવે એ નખરા સ્ત્રી પાત્ર લે આવતા નખરા શરૂ કરી દીધા હી હી એ હકણો ભરે એ નહીં ખેંગાના વખત ની થેલી પકડાવી આલે ચમન બકાલો લઈ આવી હવે આ પીંગળા થવા વાળો માણસ થેલી હાથમાં આવતા એ તો પીંગળા ઉપડી ઠુમક 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 ઠુમ્મક કરતી બકાલા માર્કેટમાં અને બકાલીના થડમાં ઘરી ગઈ અને ન્યા શરૂ થયો બકાલી અરે ઓ બકાલી બટેટા શેર કે માય બોલો કે એક શેર ના છ આના શું ભાવ ચડી ગયા ઓલોક ના ભાઈ પેલેથી જ છે એક મારા ભાઈ ન હોય મારા પેટ હાથ ફાટી ગયો ને કે હાડા ઉપડતા થાવ આવા કેટલાક ગામમાં પડ્યા છો તમને કોઈ રોકટોક કરવા વાળું નથી બકલાવાડા એ બટાટા હંકેલા કે આપણે ધંધો નથી કરવો નકર આના પછી હજી કોણ જાણે કેટલાકના વારા આવવાના છે હવે આ નાટક કંપનીએ એક ગામડાની અંદર પડાવ નાખ્યો અને ત્યાં સિધરાજ અને રાખેંગારનો નાટક ઠબકાયો એમાં છગન જે રાખેંગાર બનેલો હવે આ નાટકમાં એક દ્રશ્ય એવું આવે છે સિદ્ધરાજ અને રાખેંગારની લડાઈ આ બે જણાને લડતા લડતા એ લડાઈમાં રાખેંગાર ને મરી જવાનું આવે છે તો લડાઈ બહુ લાંબી એટલે જે સિદ્ધરાજ હતો એ લડતા લડતા ઓલા છગન ને કાનમાં જઈને એ છગન તો હા હું તું યાર રાખેંગાર છો ઓલો કા હા યાર તારે પડી જવાનું આવે છે હમ હમ પડી ઓલો અરે યાર શેઠ સામે બેઠા છે તારે યાર મારી નોકરી જવડાવીશ પડી જા નહીં પડું શેઠ અરે કઈ વાંધો પડ્યો પગાર કપાણો નાટક કંપનીની ખીસડી નથી હતી પડ ને એમ તો લોકો આ નહીં પડું આ તો હહરાનું ગામ છે અને મારા ઘરવાળા મને જોવા આવ્યા છે એની સામે તો નહીં જ પડું તે ધરાર નો પડ્યો એ બધા નાટકયા સ્ટેજ ની પાછળ ગયા અને વાહેલો પડદો રાખેંગાર નો ટાંગો પકડીને ઢહડી ને અંદર જઈને ભાંગી નાખ્યો આવી વાતો છે પણ જગત ની અંદર ચાલ આજ તો હું તને પ્રાણી સંગ્રહાલય દેખાડવા લઈ જાઉં એ ભળના દીકરા બે તૈયાર થયા આ ભાઈ કોટ પેન્ટ ટાઈ ઊંચી એડીના બૂટ ગોગલ્સ બોગલ્સ ઠબકાર્યા પોતાની ઘરવાળીને લઈને ગલી પાસે ગયો તો આવડો આ એની ઘરવાળીને કીએ એ જોતો આજ હું તને કેવો લાગુ છું એની ઘરવાળી કે જવા દો ને આપણા લગ્ન થઈ ગયા ને આજે આઠ વર્ષ થઈ ગયા ને આજ પૂછો છો તો લગ્ન નહીં મારા હમ આ જ હું તને કેવો લાગો એની ઘરવાળી કે આજ તું મને મારા બાપ જેવો લાગે ઓલા ને એ નથી ખબર પડતી કે આ મને હું એક ભાઈ એની ઘરવાળીને કે તને વાંદરા બહુ પસંદ છે ને તો તારા માટે એક વાંદરાનું બચ્ચું હું વેચાતું લેતો આવીશ એની ઘરવાળી કહે ના આવો આપણે એવા ખોટા ખર્ચા નથી કરવા તમે છો તમારે બધું છે કોઈ કોડાને ખબર નથી પડતી કે આ મને વાંદરો કહે છે એક ભાઈ મને કે પેલા હાલેણા કેવા ગવાતા

શિવાજી પાસે કોઈ આઠાના માગતું હતું કે શિવાજી કોઈને ને ઢીકા પાટું કરીને વહી આવ્યા હતા કે પણ પેટમાં માં પોઢી ને સાંભળેલી બાળ રામ લક્ષ્મણ વાત જો શિવ રામ લક્ષ્મણ વાત માતાજી ને મુખ જે દીધી ઓડી જે ની ઊંઘ તે દીધી આ હલેડા ગવાતા અને આ હાલયડાની અંદર જેને ભાઈ સંસ્કાર પવાતા માતા જીદાભાઈ રામાયણના પ્રસંગો વાંચતા હોય ને બાળક શિવાજી ઘોડિયાની અંદર સૂતા સૂતા રામના અને પ્રભુના નામ પોતાના કાનની અંદર સાંભળતા હોય આ સંસ્કાર અને જેના નામ ભાઈ અમર થઈ ગયા એના જ હિન્દુસ્તાનને ઘેરે ઘેરે ગામડે ગામડે આ હાલેડા ગવાય છે પણ અટાણના જમાનામાં તો હાલેડા ગાવા જેવું ક્યાં રહ્યું અટાણે તો લગભગ છોકરાઓ હોસ્પિટલમાં જન્મે ન્યા ધણણણ ડુંગરા નો ડોલે બહુ થાય તો નર્સો કે ડોક્ટર આગા પાછા થાય હવે આ છોકરો સમજણો થાય અને ઘેરે લઈ આવે એટલે એને અટાણે હાલેડા ગાવા જોઈએ અને અટાણ ના જમાના બાયો હાલેડા કેવા ગાય રમેશભાઈ ડાયા ને પાટલે બેસી નાયા પાટલો ગયો ખસી ને રમેશભાઈ ગયા પાટલો ખહે તો રમેશભાઈ ની બત્રી હિ હાજરી હવે આ છોકરો જયારે સમજણો થાય એટલે અડધી રે તે બોકા દેતો દેતો ઊભો થાય કે બાપા જાગો તો બાપુ એમ કે બાપા મારે બહાર જવું બાપ એમ કે હાલ હું કોક ને વાટ જોતો હતો દીકરા બાપ દીકરો બે રાતના હાથના આકડિયા ભીડી ડેલી ની બાયણે નો નીકળે બાપા આના ઇતિહાસ ને ચોપડે નામ ક્યાંથી અમર થાય એટલે તેમ કીધું છે ને કે ધરાવીને ને ધાના ને ઉપજે કુળવી ને માળું હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય એક ભાઈને એમ થયું કે આ જગતમાં માં સાર નથી ભગવા પેરે આપણો કોઈ ભાવ પૂછે એમ નથી માટે પતી જવું આપઘાત કરવા માટે નીકળો અને એક મોટા બધા ડેમ ની અંદર પડવા ગયો ન્યાય એક જમાદાર ઉભેલા જમાદારે કાંઠલો પકડીને એક ઘા કરી દીધો કઈ હું ઓલો કે જમાદાર સાહેબ મારે મરી જવો કા બસ કઈ સાર નથી ભગવા પેરે કોઈ ભાવ પૂછે એમ નથી માટે મારે મરી જવો પણ મરવાનું કારણ શું તો કે જમાદાર સાહેબ હું કલાકાર છું અને જગતમાં મને કોઈ સાંભળવા તૈયાર નથી માટે મારે મરી જવું છું જમાદાર કે તું કલાકાર કે ના સાંભળે હું બેઠો છું શરૂ થઈ જા કલાકાર કે જમાદાર સાહેબ તમે સાંભળશો તો કે ઈ તો પલોઠા વાળીને ને બેસી ગયો અને આખું બંધ કરીને દોહક મિનિટ સુધી બોકા હા દીધા એ દસ મિનિટ પછી એ ઓલા આંખ ઉગાડી તો જમાદાર ને લાસ્ટ ડેમ માં તરતી કલાકારે આમ જોયો તો જમાદાર ક્યાંય દેખાણા નહીં પણ ડેમ ની અંદર જોયું તો દારા સિંહ ની જેમ છટા પડેલા એક ભાઈ ના મગજ માં આવ્યું કે સંગીત નું અપમાન ન થાય કોઈ પણ સંજોગો માં કોઈ પણ સ્થિતિ માં સંગીત નું અપમાન ન કરાય આવા એક વિચાર એક ભાઈ ના મગજ માં એ જુનાગઢ ની બજાર માં ફરવા નીકળો એમાં હાલતા હાલતા એને માથામાં કઈક એને માથામાં હાથ નાખ્યો તો હાથમાં ટોલો આવ્યો એ છે ત્યાં હોટલ માં એક રેકોર્ડ જે માર દિયા જાય યા છોડ દિયા જાય બોલ તેરે સાથ ક્યાં સુલુક ક્યા જાય એટલે ટોલા ને મારવા જાય છે ત્યાં એક બીજી હોટલ માં વળી કોકે બીજી રેકોર્ડ મૂકી

આ ભાભો દર ચોમાહે લુગડા હો તો એક જ વાર નાવા વાળો અને ખાટો બડા ગંદાતો હોય આ ભાભો એક દી ઢીકા પાટું ગરદા પાટું કરતો કરતો ગાડી ડબ્બામાં ચડ્યો એક લગરીક જગ્યા જોઈ ગયો સામેની સીટમાં સીટ માં ભાભાઈ ને ગણે થાપના કરી તો બાજુ વાળા કરીને ઊભા થઈને વૈયા ગયા તો એ આ ભાભો નથી અમર તો ખુકામ વૈયા જાય પણ આ ભાભાની સામેની સીટમાં એક સુધરેલ પ્રોફેસર દરજાનો ભણેલ ગણેલ માણસ બેઠેલો એને એમ થયો કે આ ભાભાને થોડીક વાર આ વાતોમાં ચડાવીએ તો આફુડો કંટાળીને વયો જશે એટલે પ્રોફેસરવાલા બાપાને કે બાપા ચાલો આપણે સામસામા સવાલ જવાબ કરીએ તમે મને સવાલ પૂછો હું તમને સવાલ પૂછું ભાભો કે ભાઈ હું ગામડાનું અભણ માણસ તમને ભણેલા ગણેલાઓને ન પૂગું એ માથાકૂટમાં મને ક્યાં ઉતારો છો હમણાં ટેશન આવશે તો ઉતરી જાય તો પ્રોફેસર કહે બાપા આપણે સવાલ જવાબમાં શરત રાખશું તમે મને સવાલ પૂછો મને જવાબ નહીં આવડે તો હું તમને વીસ રૂપિયા દઈશ અને બાપા હું તમને સવાલ પૂછું અને તમને જવાબ ન આવડે તો તમારે મને ફક્ત દસ જ રૂપિયા આપવા આ બાબો કે ભાઈ સાહેબ જવા દો ને મને નો ફાવે તો કે પણ બાપા હું હારી જઈશ તો વીસ રૂપિયા દઈશ અને તમે હારી જશો તમારે તો ફક્ત દસ જ રૂપિયા આપવાના છે ને ચાલો ત્યારે બાપા પેલો સવાલ તમે જ પૂછો ત્યાં બાભાને એમ થયું કે આવડો આ કયો નો વાહે લાગ્યો છે તે લે કાદો સવાલ પૂછો એટલે બાપા એ સવાલ પૂછો એક આંખ ત્રણ કાન આઠ પગ દહ પાંખું હાલે પણ ઉડે ઈ ક્યુ જનાવર પ્રોફેસર મીડા માથું ખંજોરવા એ કે બાપા ક્યુ જનાવર એ જવાબ મને નથી આવડતો તો ભાભો કે લાય વીસ રૂપિયા ઝપટ કર એ પ્રોફેસર વીસ રૂપિયા આપીને કે બાપા મને તો જવાબ ન આવડ્યો પણ હવે તમે જ કહ્યો ને ક્યુ જનાવર તો ભાભો કે મને નથી આવડતું આલે દહ પાછા દહ દઈને કે હવે નથી રમવું પ્રોફેસર મીંડા ડબ્બા બદલાવવા જ્યાં જરી હા ખાઈને ઉભો રહીએ તો ભાભો વાહે પૂગે એક સવાલ હલો પ્રોફેસર કે કેવાલ નો દીકરો આમાં હારાવાટ ન હોય એક આવા જ અમારે કાઠિયાવાડી બાપા બસ માં બેઠા ગર્દીમાં ઠીકાપાટું કરતા 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 હવે ઈ બસની અંદર જોગ બન્યું એવું કે ગુજરાત બાજુનો કંડક્ટર અને ગુજરાત બાજુનો ડ્રાઈવર આ કંડક્ટર ટિકિટ કાપતા કાપતા આ ભાભા પાસે આવ્યો આવીને કે કાકા ક્યાં જવું છું તો ભાભો કે ખરખરે ખરખરે કીધું કે ઓલો કંડક્ટર હું જાણો એ ભાડા ભાડાપત્રક જોવા કે મારું આમાં ખરખરા ગામનું નામ કાનું આવે હોડી પાછું પૂછ્યું બાપા તમારે કંઈ ભૂલ થતી લાગે છે તમારે ક્યાં જવું તો ભાભો કે ક્યાંનો દીકરો થામા તને એકવાર કીધું ને ખરખરે કંડક્ટર હું જાણો કે નક્કી ભાડાપત્રક બદલાઈ ગયું અને કાં ખોટો રૂટ લેવાઈ ગયો એ ડ્રાઈવર પાસે આવીને મીંડો કેવા રાજેશભાઈ ચાલો ગજબ થઈ ગયો તો કેમ પેલા કાઠિયાવાડી કાકા આવ્યા છે એ તો ખરખરા ગામની ટિકિટ માગે છે પરંતુ આ ભાડાપત્રકમાં ખરખરા ગામનું નામ તો નહીં તો ડ્રાઈવર કે તું તારે એકાદ વાર ટ્રાય ઠપકાય હા કંડક્ટર હું જાણો વળી આખા ઉભા ઉભા એક પૂછી લીધું અરે કાકા તમારે કઈ તરફ જાઉં તો કે કઈ તરફ નો દીકરો થામા ખરખરે 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 પણ ભાભા ની બાજુમાં ત્રણ ચાર બીજા ગામડા બેઠેલા ખળ 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 દાંત કાઢે આવીને કે બાપા રામ 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 કિમણા કે ખરખરે આ ખરખરે પણ કે ગામ તો કે જુનાગઢ તેમ મોઢામાંથી ફાટ ઓલો ધંધે લાગી ગયો ઓલો ખરખરામાં કઈ સમજતો નથી પણ સમજણ વગર નો જીવો ભલે જીવો વરસ હજાર કેવાય છે માણસ છે ને ભાઈ કેટલું જીવે છે એ મહત્વનું નથી કેટલા વર્ષ જીવે છે એ મહત્વનું નથી પણ કેવી જિંદગી જીવી ગયો એ મહત્વનું છે માણસ કેટલું બોલે છે એ મહત્વનું નથી પણ બોલ્યા પછી પોતાના જીવનની અંદર કેટલું ઉતારે છે એ મહત્વનું છે માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી પણ ખાધા પછી પોતે કેટલું પચાવી શકે છે એ મહત્વનું છે નકર દૂધ છે ને એ અમૃત કહેવાય પણ ઘણા તો ભળના દીકરા બબે બોઘરા દૂધ ટાહોડીને બેઠાને આફરો સડાવીને એમાંય હળવદના બ્રાહ્મણો બહુ વખણાય ખાવામાં આવા ચાર પાંચ બ્રાહ્મણો પોતાના એક યજમાનને ઘેરે જમવા ગયેલા જમીન બાયણે નીકળ્યા પછી બે ત્રણ બ્રાહ્મણ આઈલા આવતા હતા એમાંથી જે સૌથી પેલા બ્રાહ્મણ હતા એણે કીધું એ તભાશંકર જટાશંકર આ જોવો તો મારા પગમાં પગરખાં છે કે નહીં હવે એણે એટલું ખાધું હતું વાંકો નહોતો વળી શકતો પોતાના પગરખાં નહોતા જઈ શકતો પેલો જટાશંકર કે તભાશંકર હું તો તમારી છોટલીના આધારે વહી આવું મને મારી ખબર નથી થોડી કોકે એમ કીધું અરે ભલા માણસ એટલું બધું ખવાય લાડવા પારકા હતા પણ પેટ પારખું હોય એટલું ખવાય તો લો જટાશંકર કે મેં ક્યાં ખાધું તઈ અરે ખાધું તો ઓલા કૃપાશંકરે લે તે કૃપાશંકર ક્યાં તો કે એને કોક ટીંગા ટોરી કરીને લઈ આવે ઓરે કૃપાશંકર પાસે ગયા કે લા ભલા માણસ એટલું બધું ખવાય કૃપાશંકર કે મેં ક્યાં ખાધું તઈ અરે ખાધું તો ઓલા કરુણાશંકરે ઈ ક્યાં તો કે એ તો એ યજમાનની ઓસરીમાં અડગોથિયા ખાય છે વરી કૃણાશંકર પાસે ગયા અરે ભલા માણસ એટલું બધું ખવાય બોલો કે ભાઈ મેં ક્યાં ખાધું થઈ અરે ખાધું તો લા ગૌરી શંકરે લે ગૌરી શંકર ક્યાં તો કે એને દવાખાને લઈ ગયા ઈ દવાખાને ગયા અને ગૌરી શંકર પલંગ ઉપર ઠેકડા મારે અડગોથીયા ખાય ને એમાં ડોક્ટર આવ્યા ડોક્ટર આવીને કે ગોર મહારાજ આ એક ટીકડી ખાઈ લ્યો એટલે આરામ થઈ જાય તો ગૌરી શંકર કે ટીકડી ખાવાની જગા હોય તો અડધો લાડવો ન ખાવ એટલે માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી પણ કેટલું પચાવી શકે છે એ મહત્વનું છે એક વખત એવું બન્યું કે ના પરિણામ પછી બહુ આપઘાત થવા માંડ્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે બધી જગ્યાએ બંદોબસ્ત મૂકી દીધો કોઈ કુવા પાસે અવાવરું જગ્યા હોય તળાવ છે ડેમ છે રેલગાડીના પાટાઓ પાસે આવી જગ્યાએ બધાને ગોઠવી દીધા એમાં એક કડક જમાદારનો વારો આવ્યો ડેમ પાસે જમાદારને સૂચના આપી દીધી કે જમાદાર સાહેબ ધ્યાન રાખજો એસએસસીનું પરિણામ છે એમાં ઘણા નાપાસ થયા છે અને એ નાપાસ થવાને કારણે પોતે આપઘાત કરવા આવે છે માટે તમે આપઘાત કોઈને કરવા ન દેતા રોકજો જમાદાર સાહેબ કે કાંઈ વાંધો નહીં કે કોઈને હું મરવા મારું નામ હું આમ કરીને જમાદાર સાહેબ ડેમ પાસે ગયા સુધી બેઠા પણ કોઈ આપઘાત કરવા માટે આવ્યો એમાં સાંજના વાગે એક બેન આવ્યા લેડીઝ સાયકલ લઈને ખખડ ખખડક 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 એ સાયકલ પડતી મેલી અને આ બેન ડેમ ની અંદર આપઘાત કરવા માટે પડવા જાય છે ત્યાં જમાદારે લાકડી આડી રાખી ખબરદાર આ બાજુ આપ શું છે ઓલી બાઈ કહે મારે આપઘાત કરવો મેટ્રિકમાં નાપાસ થઈશ ઓલી બાઈ કહે ના હું તો બીએ માં નાપાસ થઈશ કે બીએ માં નાપાસ એટલે આપઘાત કરવો છો જમાદારી હા તો પડે પણ હું આપણને તો મેટ્રિક નું કીધું અને બીએ માં વાંધો ને તું તારે મારી ઠેકડો અને બાઈ તારો જીવ ન હાલ તો મને દે હું ધક્કો મારી દે પણ ગળે પાણો બાંધીને પડજે એટલે પછી જીવ હોવાય નહીં એટલે ઘણી આવી વસ્તુ બની જાય ઘણીવાર બાયણે બોર્ડ માર્યા આપણે કોઈ પણ ગામમાં જાવું હોય ને એટલે શહેરની હદની બહાર બોર્ડ માર્યા આવ્યો આવા બે ત્રણ બોર્ડ હોય કે રોટરી ક્લબ આપનું હાર્દિક સ્વાગત કરે છે લાયન્સ ક્લબ આપનું હાર્દિક સ્વાગત કરે છે એમાં એક ત્રીજું બોર્ડ હોય કે જૂનાગઢ મ્યુનિસિપાલિટી આપનું હાર્દિક સ્વાગત કરે છે એટલે આપણે નાક બંધ કરી દેવું કારણ કે ગામનો ઉકેડો બારો જ પીડ્યો હોય અમે ખેડા જિલ્લાની અંદર કાર્યક્રમ આપવા ગયેલા તે કાર્યક્રમ શરૂ થવાની વાર હતી ત્યાં ઓડિયન્સ માંથી એક ભાઈ ઉભા થયા મારી આવ્યા અને આમ હાથ લાંબો કર્યો મને કે ભાઈ રોમ રોમ મેં કીધું રોમ મને કે મોટા ભાઈ તમારું નોમ શું મેં કીધું ભાઈ મારું નામ રમણભાઈ હતો રમણભાઈ તમારું ત્યાં કોઠિયાવાડમાં લગન લગ્ન ગીત કેવા ગવાય છે અને અમાર તા કેવા ગવાય છે મારે જરાક જાણવો મે કીધું મોટા ભાઈ જાણવો છે કે શીખવો તો લો કોડો મને કે રમણ ભાઈ બને હંગા થે મે કીધું જાણવું છે ને શીખું બે તો કે હા મે કીધું શીખવાનું દીકરો થામાં અમારે કાઠિયાવાડની ધરતી પર લગ્ન ગીત કેવા ગવાય છે લોકગીત કેવા ગવાય છે ભજન કેવા ગવાય છે રાસ કેવા ગવાય છે ઈ તમારે જાણવું હોય ને તો તો વાંધો નથી પણ જો કાઠિયાવાડની ની લોક સંગીત તમારે શીખવું હોય લગ્ન ગીત શીખવા હોય અમારે કાઠિયાવાડ ની ધરતી ઉપર તમારે વસવાટ કરવો પડે કાઠિયાવાડ ની ધરતી મોટાભાઈ તમારે જીવનની અંદર ઉતારવા પડે અમારે કાઠિયાવાડ માં એવા લગ્ન ગીત ગવાય છે કે જે ઘરને આંગણે લગ્ન પ્રસંગ હોય જાનના ઉતારા થઈ ગયા હોય અને ગોર મહારાજ ની હાકલ પડે કે કન્યા પદરાઓ સાવધાન એવા સમયે કીધું ભાઈ અમારે કાઠિયાવાડના બહેનો લગ્ન ગીત ગાતા હોય કે અંબલિયા

બૈરો હેથક ના પાન અને લુવાર ની ધમણી જેમાં હાફતા હાફતા બોકા દેતા હોય અને ફિલ્મી ઢબ ઉપર લગ્ન ગીત ગાય કેવા કે જૂઠ બોલે માંડવા ડોલે લે બોલ હવે આમાં સમજવું હું આમાં આપણને કઈ જાણવા ન મળે આને હજડબમ બમ લગ્ન ગીત કહેવાય પણ તોય જાયમાં હોય કે જૂઠ બોલે માંડવા ડોલે અમે પાંચસો પારે ખાવાના અમે સાસરે જવાના ભાઈ સાસરે જવાના ભાઈ વાળા હા ગમટે સાસરે જવા ન હોય અને જેને સાસરે જવાનું છે એને તો ડૂહ કોઈ નથી આવતું જૂઠ બોલે માંડવા ડોલે હવે આમાં કોણ ખોટું બોલ્યું ને ક્યાં માંડવો ડોલ્યો માંડવો ડોલે તો વરરાજા નું હોબડું તૂટી જાય બીજું કાઈ થાય એમાંય વળી પાછા બૈરાવ વરરાજાના વખાણ કરવામાંથી ઊંચા નો આવે વખાણ કરે આહા હા શું જમાઈ મેળા છે એમની ઊંચાઈ તો અમિતાભ બચ્ચન જેવડી છે એની આંખું ઋષિ કપૂર દેવી એનું પેટ હનુમાન જેવું હવે તમે તો કોઈ વરરાજાના વખાણ કરો છો કોઈ જનાવરના એમાંય બાયુ વળી પાછા કપડાના વખાણ કરે આહા શું સૂટ પહેરો છે એમને કોટ પહેરો છે એમને નેકટોય બાંધી છે એના લુગડાના વખાણ માં એ ધોબી ના છે માગીન લીવ હો ગયો અને લુગડા હારો થઈને ધોબી હોત ભેગો જાનમાં ગુડાણો એનું ધ્યાન છે કે આ ચાર હળીયો કાઢી લઈએ એટલે લુગડા ઉતરાવી લઉં નકર કોકની કરશલીઓ ભાંગી નાખશે વાતો તો કોઈ અંત નથી છતાં પણ ઇંતજાર હોય તો આવી ઈંતજારની પળોમાં ફરીવાર મોકો મળશે તો બીજી કેસેટ પ્રોગ્રામ વખતે આપણે બધા ફરી મળીશું નમસ્કાર